નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 એનું પદ્ય 5 ચટક ચટક. ચટક એટલે શું? તો કે ચટક એટલે ચકલી. અહીંયા ચકલીની વાર્તા આપવામાં આવી છે, પરંતુ પદ્યના સ્વરૂપમાં છે, એટલે કે કાવ્યના સ્વરૂપમાં છે. ચકલીની શું વાત કરવામાં આવી છે? તો કે ચકલી છે, ચકલી ચી ચી કરે છે. પહેલા તો એનો અવાજ કેવો હોય છે? તો કે ચી ચી કરે છે. એ માળામાં રહે છે, સુખથી આકાશમાં ઉડે છે, એટલે કે એને રોકવા વાળું કોઈ હોતું નથી, એને કોઈની ચિંતા હોતી નથી. એ પોતાની જાતે બિંદાસ આકાશમાં મન ફાવે ત્યારે અને મન ફાવે ત્યાં ઉડતી હોય છે. પછી એ વાત કરવામાં આવી છે કે એક બાળક હોય છે, એ બાળકના માતા પિતા અહીંયા હોતા નથી, એટલે બાળક એકલો હોય છે, એટલે બાળક ખૂબ જ દુઃખી હોય છે. તો બાળક છે, આ બાળક આ ચકલીને પોતાનો મિત્ર બનાવે છે, ચકલીને દાણા આપે છે, એને પાણી આપે છે અને પોતાનો મિત્ર એને બનાવે છે. આટલી વાત આપણને આ પદ્યની અંદર કરવામાં આવી છે. તો હવે આપણે પદ્યની શરૂઆત કરીએ. ચલો પદ્ય જોઈએ. ચટક ચટક રે ચટક. ચટક એટલે શું? તો કે ચટક એટલે ચકલી. ચટક એટલે ચકલી. ચટક ચટક રે ચટક. ચટક એટલે ચકલી. ચકલી ચકલી રે એટલે અરે. ચટક એટલે ચકલી. અરે ચકલી. ચકલી ચકલી અરે ચકલી. ચીવ ચીવ કુજસી ત્વમ વિહગ. અહીંયા આપણે અનુવાદની શરૂઆત અહીંયાથી કરવાની, ત્વમ વિહગથી. ત્વમ એટલે શું? તો કે ત્વમ એટલે તું. વિહગ એટલે શું? તો કે વિહગ એટલે પક્ષી. ત્વમ એટલે તું, વિહગ એટલે પક્ષી. તું પક્ષી. ચીમ ચીમ. ચીમ ચીમ એટલે શું? ચીમ ચીમ એટલે કે ચી ચી. કુજસી એટલે શું? તો કે કુજસી એટલે કરે છે. કુજસી એટલે કરે છે. તું પક્ષી. ત્વમ વિહગઃ. ત્વમ એટલે તું, વિહગઃ એટલે પક્ષી. તું પક્ષી. ચીમ ચીમ એટલે કે ચી ચી. કુજસી એટલે કરે છે. તું પક્ષી. ચી ચી કરે છે. ફરીવાર જોઈએ. ત્વમ વિહગઃ. ત્વમ એટલે તું, વિહગઃ એટલે પક્ષી. તું પક્ષી. ચીમ ચીમ એટલે ચી ચી. કુજસી એટલે કરે છે. તું પક્ષી. ચી ચી કરે છે. નીળે નિવસતી. નીળે એટલે શું? તો કે માળામાં. નીળે એટલે માળામાં. નિવસતી એટલે રહે છે. સુખે એટલે સુખથી. અને ડયસે એટલે ઉડે છે. ડયસે એટલે ઉડે છે. નીળે નિવસતી. નીળે એટલે માળામાં. નિવસતી એટલે રહે છે. તું માળામાં રહે છે. સુખે એટલે સુખથી. દયસે એટલે ઉડે છે. ફરીવાર. નીળે એટલે માળામાં. નિવસતી એટલે રહે છે. તું માળામાં રહે છે. સુખે દયસે. સુખથી. દયસે એટલે ઉડે છે. તું માળામાં રહે છે. સુખથી ઉડે છે. ખાદસી ફલાની મધુરાણી. મધુરાણી એટલે મીઠા અથવા તો મધુર. મધુરાણી એટલે મીઠા અથવા મધુર. ખાદસી. ખાદસી એટલે ખાય. મધુરાણી એટલે મીઠા. તું મીઠા. ફલાની એટલે ફળો. ખાદસી એટલે ખાય છે. શું કીધું છે ચકલીને? કે તું મીઠા. ફલાની એટલે ફળો. ખાદસી એટલે
ચીર ચી ચી કુજસી એટલે કરે છે તું પક્ષી ચી ચી કરે છે નીડે નિવસતી નીડે એટલે માળામાં નિવસતી એટલે રહે છે તું માળામાં રહે છે સુખેન ડયસે સુખેન એટલે કે સુખથી સુખથી એટલે કે તને રોકવા વાળું કે તને ટોકવા વાળું હોય નથી તું તારી ઈચ્છા પ્રમાણે આકાશમાં જ્યાં તારે ઉડવું હોય અને જ્યારે તારે ઉડવું હોય ત્યારે તું ઉડી શકે છે એટલે કીધું છે કે સુખથી ડયસે એટલે ઉડે છે પરિવાર તું માળામાં રહે છે સુખથી ઉડે છે ખાદસી ફલાની મધુરાણી તું મધુરાણી એટલે મીઠા ફલાની એટલે ફળો ખાદસી એટલે ખાય છે તું મીઠા ફળો ખાય છે પરિવાર જોઈએ આપણે પહેલેથી ચટક ચટક રે ચટક ચકલી ચકલી અરે ચકલી ચીમ ચીમ પૂજસી ત્વં વિહગઃ તું પક્ષી ચી ચી કરે છે નીડે નિવસતી માળામાં રહે છે સુખેન ડયસે સુખથી ઉડે છે ખાદસી ફલાની મધુરાણી તું મીઠા ફળો ખાય છે ફરી એકવાર જોઈએ આપણે ચકલી ચકલી રે ચકલી તું પક્ષી ચી ચી કરે છે માળામાં રહે છે સુખથી ઉડે છે મીઠા ફળો ખાય છે ફરી એકવાર ચકલી ચકલી અરે ચકલી તું પક્ષી ચી ચી કરે છે માળામાં રહે છે સુખથી ઉડે છે મીઠા ફળો ખાય છે તો આ એક પેરેગ્રાફ આપણે જોયો આ પદ્યનો હવે આપણે આ એક પેરેગ્રાફનો પહેલા અનુવાદ લખી લઈએ પછી આપણે આગળનો પેરેગ્રાફ જોઈશું ચલો પહેલા શું છે ચટક ચટક રે ચટક 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 એટલે શું તો કે ચકલી 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 રે એટલે કે અરે અરે ચકલી પછી છે અહીંયાથી આપણે અનુવાદ લેવાનો પહેલા બીજી લીટીમાં ત્વં વિહગઃ ત્વં એટલે તું વિહગઃ એટલે પક્ષી તું પક્ષી ચીમ ચીમ એટલે કે ચી 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 કૂજસી એટલે કરે છે તું પક્ષી ચી ચી કરે છે નીડે નિવસતી નીડે એટલે માળામાં નિવસતી એટલે રહે છે માળામાં રહે છે સુખેન સુખેન એટલે કે સુખથી ડયસે ડયસે એટલે ઉડે છે તું સુખથી ઉડે છે માળામાં રહે છે સુખથી ઉડે છે ખાદસી ફલાની મધુરાણી મધુરાણી એટલે મીઠા તું મીઠા ફલાની એટલે ફળો ખાદસી ખાદસી એટલે ખાય છે તું મીઠા ફળો ખાય છે તો વિદ્યાર્થી મિત્રો આ એક પેરેગ્રાફ આપણે જોયો હવે આપણે જોઈશું એના પછીનો પેરેગ્રાફ ચલો હવે આપણે એના પછીનો આગળનો પેરેગ્રાફ જોઈએ તો આગળના પેરેગ્રાફમાં શું આપેલું છે વિહરસી વિમલે વિપુલે ગગને વિહરસી વિહરસી એટલે શું તો કે વિહાર કરે છે અથવા તો ફરે છે વિહરસી એટલે વિહાર કરે છે અથવા ફરે છે વિપુલે વિમલે વિમલે એટલે શું તો કે નિર્મળ વિમલ એટલે નિર્મળ અને વિપુલ એટલે શું તો કે વિપુલ એટલે વિશાળ
અનુવાદ ની શરૂઆત અહીંયા થી કરવાની. તું વિમલે વિપુલે ગગને. વિમલ એટલે કે નિર્મળ, વિપુલ એટલે વિશાળ, ગગન એટલે આકાશમાં. તું નિર્મળ અને વિશાળ આકાશમાં વિહરસી એટલે વિહાર કરે છે અથવા તો ફરે છે. એટલે કે કેટલું મોટું આકાશ છે, આખા આકાશમાં ચકલી જ્યાં એને મન ફાવે ત્યાં એ ઉડી શકે છે. એટલે કીધું છે કે તું વિમલ એટલે કે નિર્મળ, વિપુલ એટલે વિશાળ, ગગને એટલે આકાશમાં. તું નિર્મળ વિશાળ આકાશમાં વિહરસી એટલે વિહાર કરે છે અથવા તો ફરે છે. નાસ્તિ જનઃ ખલુ વારયિતા. જનઃ એટલે લોકો, ખલુ એટલે ખરેખર, ખલુ એટલે ખરેખર. વારયિતા, વારયિતા એટલે કે રોકનાર. વારયિતા એટલે રોકનાર. ખલુ એટલે ખરેખર, ખરેખર વારયિતા એટલે કે તને રોકનાર. નાસ્તિ જનઃ, જનઃ એટલે માણસ, નાસ્તિ એટલે નથી, કોઈ માણસ નથી. એટલે કે ચકલીને કોઈ રોકી શકે નહીં. આપણે ચકલીને એમ કહી શકીએ કે તું આ જગ્યાએ ન જતી, તું આ જગ્યાએ ન ઉડતી, તું આ જગ્યાએ ન બેસતી, નહીં. એને કોઈ વ્યક્તિ રોકી શકે નહીં. એ એને મન ફાવે ત્યાં જઈ શકે છે, એને મન ફાવે ત્યાં ઉડી શકે છે, એને મન ફાવે ત્યાં બેસી શકે છે. બરાબર છે, આપણે એને રોકી શકીએ નહીં. એટલે કીધું છે કે ખલુ વારયિતા, ખલુ એટલે ખરેખર, વારયિતા એટલે રોકનાર, ખરેખર તને રોકનાર. નાસ્તિ જનઃ, કોઈ માણસ નથી. જનઃ એટલે માણસ, નાસ્તિ એટલે નથી, કોઈ માણસ નથી. ખરેખર તને રોકનાર કોઈ માણસ નથી. પરિવાર, તું નિર્મળ અને વિપુલ અથવા તો વિશાળ આકાશમાં વિહાર કરે છે અથવા ફરે છે. ખરેખર તને રોકનાર કોઈ માણસ નથી. માતા પિતા ઇહ મમ નસ્તઃ. હવે અહીંયા સંધિ છૂટી પડે છે. માતા પિતરા વિહ, માતા પિતરા વિહ, માતા પ્લસ પિતરા પ્લસ ઇહ, એમાં ઇહ નો અર્થ થાય અહીં. અને માતા પિતરા એટલે કે માતા અને પિતા. માતા પિતરા ઇહ મમ નસ્તઃ. મમ એટલે મારા, મારા માતા પિતરા, માતા અને પિતા. ઇહ એટલે અહીં, નસ્તઃ એટલે નથી. નસ્તઃ એટલે શું થાય? નથી. પરિવાર, મમ એટલે મારા, માતા પિતરા માતા અને પિતા. ઇહ, ઇહ એટલે અહીં, નસ્તઃ એટલે નથી. મારા માતા પિતા અહીં નથી. એકાકી ખલુ ખિન્નઃ અહમ. અહીંયા પણ સંધિ આપેલી છે. પહેલા આપણે અહીંયાથી લઈએ એના શબ્દાર્થ. એકાકી એટલે એકલો. એકાકી એટલે શું થાય? એકલો. ખલુ એટલે ખરેખર. ખિન્નો અહમ, ખિન્નો અહમ. ખિન્નઃ પ્લસ અહમ, એમાં અહમ નો અર્થ થાય હું અને ખિન્નઃ, ખિન્નઃ નો અર્થ થાય દુઃખી. ખિન્નઃ એટલે કે દુઃખી. ખલુ, ખલુ એટલે ખરેખર. અહમ એટલે હું. એકાકી એટલે એકલો. ખિન્નઃ એટલે દુઃખી છું. શું કીધું છે અહીંયા? ખલુ, ખલુ એટલે કે ખરેખર. અહમ, અહીંયા શબ્દ જોડાયેલો છે અહમ. અહમ એટલે હું, ખરેખર હું. એકાકી એટલે એકલો. ખિન્નઃ, ખિન્નઃ એટલે દુઃખી છું. ખરેખર હું એકલો દુઃખી છું. પરિવાર આ બેલકી, મારા માતા પિતા.
ખરેખર હું એકલો દુખી છું। એહી સમીપમ જીવ જીવ મિત્રમ, એહી સમીપમ જીવ જીવ મિત્રમ, જીવ જીવ મિત્રમ એટલે જીવ જીવ એટલે ચીંચી, હે ચીંચી મિત્ર, એહી એટલે આવ, સમીપમ એટલે પાસે, તું પાસે આવ। શું કહે છે બાળક? કે હે ચીંચી મિત્ર, ચીંચી મિત્ર કોને કહે છે? ચકલીને। હે ચીંચી મિત્ર તું સમીપમ એટલે પાસે, એહી એટલે આવ, એહી એટલે શું થાય? આવ, એહી એટલે આવ। હે ચીંચી મિત્ર તું પાસે આવ। દદામી તુભ્યં બહુ ધાન્યમ, દદામી દદામી એટલે શું? તો કે આપું। દદામી એટલે આપું, તુભ્યં તુભ્યં એટલે તને, તુભ્યં એટલે તને, બહુ ધાન્યમ, બહુ ધાન્યમ એટલે કે ઘણું બધું, બહુ એટલે ઘણું બધું, ધાન્ય એટલે અનાજ અથવા તો ધાન્ય, તને ઘણું બધું હતું ધાન્ય આપું। શું કહે છે બાળક? કે દદામી તુભ્યં, તુભ્યં એટલે તને, બહુ ધાન્યમ એટલે કે ઘણું બધું ધાન્ય, દદામી એટલે આપું। પેલી ચકલીને બોલાવે છે કે હે ચીંચી મિત્ર તું પાસે આવ, તને તુભ્યં એટલે તને, બહુ ધાન્યમ એટલે કે ઘણું બધું ધાન્ય, દદામી એટલે આપું, તને ઘણું બધું ધાન્ય આપું। ચલો ફરી એકવાર જોઈએ પહેલેથી। વિહરસી વિમલે વિપુલે ગગને, વિમલે એટલે નિર્મળ, વિપુલે એટલે વિશાળ, ગગને એટલે આકાશમાં, તું નિર્મળ વિશાળ આકાશમાં વિહરસી એટલે વિહાર કરે છે અથવા તો ફરે છે। નાસ્તિ જનઃ ખલુ વારયિતા, ખલુ એટલે ખરેખર, વારયિતા એટલે રોકનાર, ખરેખર તને રોકનાર, નાસ્તિ જનઃ કોઈ માણસ નથી, ખરેખર તને રોકવા વાળું કોઈ માણસ નથી। માતા પિતરા ઇહ મમ નસ્તઃ, મમ એટલે મારા, મારા માતા પિતા, ઇહ એટલે અહીં, નસ્તઃ એટલે નથી, મારા માતા પિતા અહીં નથી। એકાકી ખલુ ખિન્નઃ અહમ, ખલુ એટલે ખરેખર, ખરેખર, અહમ એટલે હું, હું એકાકી એટલે એકલો, ખિન્નઃ એટલે દુઃખી છું, ખરેખર હું એકલો દુઃખી છું। એહી સમીપમ જીવ જીવ મિત્રમ, હે જીજી મિત્ર, સમીપમ એટલે પાસે, એહી એટલે આવ, હે જીજી મિત્ર તું પાસે આવ। દદામી તુભ્યં બહુ ધાન્યમ, તુભ્યં એટલે તને, બહુ ધાન્યમ એટલે કે ઘણું બધું ધાન્ય, દદામી એટલે આપું, તને ઘણું બધું ધાન્ય આપું। ફરીવાર જોઈએ। તું નિર્મળ વિશાળ આકાશમાં વિહાર કરે છે અથવા ફરે છે, ખરેખર તને રોકનાર કોઈ માણસ નથી, મારા માતા પિતા અહીં નથી, ખરેખર એકલો, સોરી ખરેખર હું એકલો દુખી છું। હે ચીંચી મિત્ર તું પાસે આવ, તને ઘણું બધું ધાન્ય આપું। ફરી એકવાર જોઈએ। તું નિર્મળ વિશાળ આકાશમાં વિહાર કરે છે અથવા ફરે છે, ખરેખર તને રોકનાર કોઈ માણસ નથી, મારા માતા પિતા અહીં નથી, ખરેખર હું એકલો દુખી છું। હે ચીંચી મિત્ર તું પાસે આવ, તને ઘણું બધું ધાન્ય આપું। બરાબર છે? આ થયું આપણું આ બીજા પેરેગ્રાફનું અનુવાદ। હવે આપણે તેનો અનુવાદ લખી લઈએ।
નિર્મળ અને વિપુલે એટલે વિશાળ, ગગને એટલે આકાશમાં, તું નિર્મળ અને વિશાળ આકાશમાં વિહાર કરે છે અથવા તો ફરે છે. નાસ્તિ જનઃ ખલુ વારયિતા, ખલુ એટલે ખરેખર, ખરેખર વારયિતા એટલે રોકનાર, તને રોકનાર, નાસ્તિ જનઃ એટલે કોઈ માણસ નથી, જનઃ એટલે માણસ, નાસ્તિ એટલે નથી. માતા પિતરા ઇહ મમ નસ્તઃ, મમ મમ એટલે મારા, મારા માતા પિતરા એટલે કે માતા પિતા, ઇહ ઇહ એટલે અહીં, નસ્તઃ એટલે નથી, મારા માતા પિતા અહીં નથી. એકાકી ખલુ ખિન્નઃ અહમ, ખલુ એટલે ખરેખર, ખરેખર અહમ, અહમ એટલે હું, એકાકી એકાકી એટલે એકલો, ખિન્નઃ ખિન્નઃ એટલે દુઃખી છું, ખરેખર હું એકલો દુઃખી છું. એહી સમીપમ ચીમ ચીવ મિત્રમ, ચીમ ચીવ મિત્રમ એટલે કે હે ચીમ ચીમ મિત્ર, એહી સમીપમ, સમીપમ એટલે કે પાસે આવ, હે ચીચી મિત્ર તું પાસે આવ. દદામિ તુભ્યમ બહુ ધાન્યમ, તુભ્યમ એટલે તને, હું તને બહુ ધાન્યમ એટલે કે ઘણું બધું, ઘણું બધું ધાન્ય દદામિ એટલે આપું, હું તને, તુભ્યમ એટલે તને, બહુ ધાન્યમ એટલે કે ઘણું બધું ધાન્ય દદામિ એટલે આપું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા બે પેરેગ્રાફ પદ્ય પાંચના બે પેરેગ્રાફ પૂર્ણ થાય છે. હવે જે આગળનો ત્રીજો પેરેગ્રાફ બાકી છે તે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.